વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સ્વાગત છે. સમાજશાસ્ત્ર આજે આપણે પાઠ નંબર 3 સામાજિક વ્યવસ્થા અને સામાજિક રચના તંત્ર વિશે સમજ મેળવીશું. સામાજિક વ્યવસ્થા અને સામાજિક રચના તંત્ર પાઠ નંબર 2ની અંદર આપણે સમાજશાસ્ત્રના મૂળભૂત ખ્યાલો વિશેની સમજ મેળવી. અહીંયા આપણે માનવ સમાજની વ્યવસ્થા કઈ રીતે જાળવવી અને આ જે માનવ સમાજ છે એ કઈ રીતે ટકી રહે છે અને રચના એનું બંધારણ છે એ કેવું છે તે, તો આ પાઠમાં આપણે હવે સામાજિક વ્યવસ્થા વિશે સમજ મેળવીએ. માનવ સમાજમાં આપણે જ્યાં જ્યાં નજર નાખશું ને ત્યાં માનવી પોતાની જરૂરિયાતની પૂર્તિ માટે અને વ્યવસ્થા અને પેટા વ્યવસ્થા ગોઠવાયેલી છે અને એના દ્વારા માનવી પોતાની જરૂરિયાતની પૂર્તિ કરશે. જરૂરિયાત શું હોય છે? માનવીની મુખ્ય પ્રાથમિક જરૂરિયાત છે અન્ન, વસ્ત્ર અને રહેઠાણ. તો એને પૂરી કરવા માટે કોઈને કોઈ વ્યવસાય સાથે, કોઈને કોઈ વ્યવસ્થા સાથે જોડાયેલ હોય છે. અહીંયા આપણને ઉદાહરણ આપ્યું છે કે કુટુંબ જેવી સંસ્થા દ્વારા, કારણ કે સમાજ રચના તંત્ર એટલે સમાજ જેની ઉપર ટકેલો છે એને રચના તંત્ર કહેવામાં આવે છે. કુટુંબ છે, લગ્ન છે, જ્ઞાતિ છે, આર્થિક ધાર્મિક સંસ્થાઓ છે, એ સમાજના આધાર સ્તંભો કહેવામાં આવે છે. તો કુટુંબ જેવી સંસ્થા દ્વારા આપણે શું કરીએ છીએ? બાળકના જન્મ, રક્ષણ, પોષણ, એમને સંસ્કાર અને એ સંસ્કાર દ્વારા એમનું સિંચન કરીએ છીએ. આ વ્યવસ્થા આપણી ક્યાં પૂરી થાય છે? તો કે કુટુંબ સંસ્થાની અંદર પૂરી થાય છે. શિક્ષણ સંસ્થા દ્વારા આપણી જે જરૂરિયાત છે, શૈક્ષણિક જરૂરિયાત, એ આપણે પૂરી કરીએ છીએ. આમ સમાજની વ્યવસ્થા જાળવવા માટે સમાજની અંદર લગ્ન, જ્ઞાતિ, આર્થિક, ધાર્મિક આવી અનેક સંસ્થાઓ હોય છે જેના દ્વારા માનવી પોતાની જરૂરિયાત પૂરી કરી અને સમાજની વ્યવસ્થા જાળવે છે. તો કોઈ પણ રચના જુદા જુદા ભાગોની એક પદ્ધતિસરથી ગોઠવાયેલી હોય છે. મોટર કારની રચના અને તેનું મશીન, વ્હીલ, સ્ટીયરિંગ, સીટ, ગ્લાસ જેવા વિવિધ ભાગોથી મોટર બને છે. આ બધી કેવી વસ્તુ છે? ભૌતિક વસ્તુ છે કે જેનાથી એક વસ્તુનું નિર્માણ થાય છે જુદા જુદા ભાગોથી. એમ સમાજ પણ જુદા જુદા ભાગોનો બનેલો છે અને એ જુદા જુદા ભાગોની એક કડી, એક સાંકળ દ્વારા સમાજની વ્યવસ્થા છે એ જોડાય છે. અહીંયા આપણને ઉદાહરણ આપ્યું છે કે શાળાના આચાર્ય, શિક્ષક, વિદ્યાર્થી કે ક્લાર્ક કે પટાવાળા વગેરે સામાજિક સંસ્થાઓના જોડાણથી રચાય છે. કુટુંબની અંદર પતિ પત્ની, માતા પિતા, ભાઈ બહેનના એક ચોક્કસ પ્રકારનું સ્થાન હોય છે, એનાથી એક સમાજની રચના બને છે. ટૂંકમાં સામાજિક રચના એટલે માનવી કોઈને કોઈ વ્યવસ્થા સાથે પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે જોડાયેલો હોય છે. જેમ કે શિક્ષણ મેળવવા માટે શાળા છે, કોલેજ છે, વ્યવસાય કરવા માટે બેંક સાથે જોડાયેલો છે, કોઈ મનોરંજન મેળવવા માટે, રમત ગમત માટે કોઈ ક્રિકેટ ટીમ સાથે જોડાયેલો છે અને એ જ સાથે પોતાની જ્ઞાતિ સાથે જોડાયેલો છે અને સાથે સાથે પોતાના ગામ સાથે પણ એનો એ જ માનવી જોડાયેલો છે. માનવી સમાજની વ્યવસ્થા માટે કોઈને કોઈ વ્યવસ્થા સાથે જોડાયેલો હોય છે જે સામાજિક રચના છે. આમ સામાજિક વ્યવસ્થા અને રચના તંત્રે બંને ખ્યાલો એકબીજા સાથે સંકળાયેલા છે. આ જે કંઈ ખ્યાલો છે એને જુદા જુદા સમાજશાસ્ત્રીઓએ જુદી જુદી રીતે સમજાવેલા છે. તો પહેલા લેક્ચરની અંદર આપણે આ પાઠના પહેલા લેક્ચરમાં આપણે સામાજિક વ્યવસ્થા શું છે તેને આપણે જોશું. તો સામાજિક વ્યવસ્થા અને સામાજિક રચના તંત્ર યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. માનવ સમાજમાં માનવી પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે જે સમાજમાં જોડાયેલો છે એ સમાજની વ્યવસ્થા અને સામાજિક રચના તંત્રથી સંકળાયેલો છે. અહીંયા હર્બર્ટ સ્પેન્સર નામના સમાજશાસ્ત્રી છે જેમણે માનવ સમાજની રચનાને સમજવા માટે એમણે શરીરની તુલના કરેલી છે. યાદ રાખવાનું છે, જેમ શરીર છે એ જુદા જુદા ભાગોનું બનેલું છે, અંગ અવયવોનું બનેલું છે, જેમ માનવ શરીર જુદા જુદા અંગ અવયવનો, હાથ, પગ, આંખ, કાન, નાક, એ જ રીતે સમાજનું રચના તંત્ર પણ જુદા જુદા આધાર સ્તંભોનું બનેલું છે. કુટુંબ, લગ્ન, જ્ઞાતિ, ધર્મ, વ્યવસ્થા. આમ ટાલ્કો મેલિનોવસ્કીએ માનવ જરૂરિયાત આધારિત રચના તંત્રની સમજ આપેલી છે.
હર્બર્ટ સ્પેન્સરે શું કર્યું છે, માનવ સમાજને શરીર સાથે સરખાવ્યું છે, જ્યારે બ્રેનિસ્લો મેલિનોવસ્કીએ શું કીધું છે કે માનવી જરૂરિયાતને પૂરી કરવા માટે રચના સમાજના રચના તંત્ર સાથે જોડાયેલો છે. તો ટાલકોટ પાર્સન્સ નામના સમાજશાસ્ત્રીએ શું કીધું છે કે માનવ જે ક્રિયા કરે છે, સમાજની અંદર માનવી જે કામ કરે છે, એ કામ કે વ્યવસ્થાને ચાર પેટા વ્યવસ્થાના સંદર્ભની અંદર આપણે સમજાવી શકીએ છીએ. ટૂંકમાં માનવી જે કાર્ય કરે છે તે જુદા જુદા ચાર પેટા ભાગની અંદર વહેંચાયેલું છે. અહીંયા આપણે સામાજિક વ્યવસ્થાની વ્યાખ્યા જોઈએ તો જુદા જુદા સમાજશાસ્ત્રીઓએ આપેલી વ્યાખ્યા છે, જેને આપણે કાર્યાત્મક સંબંધોના આધારે આ વ્યાખ્યાને જોઈએ તો ટાલકોટ પાર્સન્સે આપેલી સામાજિક વ્યાખ્યા આપણે જોશું. ટાલકોટ પાર્સન્સની વ્યાખ્યા એક માર્ક્સમાં પૂછાય છે, સામાજિક વ્યવસ્થાની વ્યાખ્યા કોણે આપેલી છે? ટાલકોટ પાર્સન્સ અને સોરોકિન નામના સમાજશાસ્ત્રીએ. કોઈ વ્યાખ્યા તમારે એક યાદ રાખવાની છે. ટાલકોટ પાર્સન્સના મત મુજબ સમાજ વ્યવસ્થા એટલે શું? તો કે એકબીજા સાથે કાર્યાત્મક સંબંધોમાં રહેલા ભાગો દ્વારા બનેલો એક જટિલ સંકુલ. માનવી કોઈને કોઈ કામ કરવા માટે કોઈને કોઈની સાથે જોડાયેલો રહે છે, કોઈને કોઈ ધંધા, જ્ઞાતિ, ધર્મ, કુટુંબ વગેરે સાથે. તો કાર્યાત્મક સંબંધોમાં રહેલા ભાગોનો એક જટિલ સંકુલ એને સામાજિક વ્યવસ્થા કહેવામાં આવે છે. સમાજની વ્યવસ્થા જાળવવા માટે માનવી કોઈને કોઈ ભાગ સાથે જોડાયેલો હોય છે. વિભિન્ન ભાગો સમાજની અંદર હોય છે, પરંતુ એ ભાગો વચ્ચે શું હોય છે? પરસ્પરાવલંબન હોય છે. એટલે કાર્યાત્મક સંબંધોથી જોડાયેલો જટિલ સંકુલ જેને સમાજ વ્યવસ્થા કહેવામાં આવે છે. સોરોકિન શું સમજાવે છે કે સમાજ વ્યવસ્થા એક સંગઠિત જૂથ છે, એક વ્યક્તિ નથી, અનેક વ્યક્તિઓ એની સાથે જોડાયેલી છે. આ દરેક વ્યક્તિ જે જૂથ સાથે કામ કરવા માટે જોડાયેલી છે, પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે, ત્યારે એ સભ્યોનો એક હક હોય છે, એની એક કામની ફરજ છે, એ કામ માટે સમાજમાં એને ચોક્કસ એક સ્થાન હોય છે, જુદું જુદું એને સોંપેલું કાર્ય હોય છે, એ કામને અનુરૂપ એમને ભૂમિકા ભજવવાની હોય છે, અને તેમજ એમના જૂથના પરસ્પરના વર્તન અને જૂથ બહારના વિશાળ સભ્યો સાથેના વર્તન. કારણ કે જે જૂથ સાથે સંકળાયેલો છે એની સાથે જ એ સંબંધ નથી રાખતો, એ ઉપરાંત પણ અન્ય જૂથ સાથે પણ એમને સંબંધ રાખવા પડે છે. તો એમની સાથે સંકળાયેલા વર્તનના સ્થાપિત કરતા સામાજિક ધોરણો, કારણ કે જે જૂથ સાથે જોડાય છે એ જૂથના નીતિ નિયમો પણ એમણે પાડવા પડે છે. તો આવા સામાજિક ધોરણોનો સંકુલ એટલે સામાજિક વ્યવસ્થા. ટૂંકમાં સામાજિક સ્થાન કે દરજાને ધ્યાનમાં રાખીને ભજવવામાં આવતી ભૂમિકા જેને સામાજિક વ્યવસ્થા કહેવામાં આવે છે. સામાજિક સ્થાન સમાજમાં વ્યક્તિને કામ માટે જે તે જૂથમાં મળતું સ્થાન એને અનુરૂપ મળતો દરજ્જો, એ દરજામાં રહીને જે ભૂમિકા ભજવવાની છે, જે કાર્ય કરવાનું છે, એ વ્યક્તિઓની આંતરક્રિયાની વ્યવસ્થા. વ્યક્તિ વ્યક્તિ, વ્યક્તિ જૂથ કે જૂથ જૂથ વચ્ચે જે ક્રિયા થાય એને આંતરક્રિયા કહીએ છીએ. સામાજિક સ્થાન, દરજા કે ભૂમિકાને ધ્યાનમાં રાખી અને વ્યક્તિ દ્વારા કરવામાં આવતી ક્રિયા એમને સામાજિક વ્યવસ્થા કહેવામાં આવે છે. હવે સામાજિક વ્યવસ્થા ના આપણે લક્ષણો જોઈએ તો ટાલકોટ પાર્સન્સ નામના સમાજશાસ્ત્રીએ આપેલા લક્ષણો છે ત્રણ. વિદ્યાર્થી મિત્રો, સી વિભાગમાં ખાલી માત્ર લક્ષણો પણ પૂછાય છે કે સામાજિક વ્યવસ્થાના લક્ષણો કોણે આપ્યા છે અને કેટલા છે, અથવા તો ટૂંકનોંધની અંદર પણ પૂછાઈ શકે છે. સમાજ વ્યવસ્થા એટલે એટલું યાદ રાખવાનું, માનવ પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે સમાજના જુદા જુદા ભાગો સાથે સંકળાય ને પોતે કોઈને કોઈ કાર્ય કરે છે એને સામાજિક વ્યવસ્થા આપણે કહીએ છીએ. તો એમનું પ્રથમ લક્ષણ છે વિભિન્ન ભાગો વચ્ચે પરસ્પરાવલંબન. સમાજ જુદા જુદા ભાગોનો બનેલો છે અને દરેક ભાગ એકબીજા સાથે સંકળાયેલો છે. સમાજ વ્યવસ્થા બનવા માટે ઓછામાં ઓછા બે સામાજિક એકમોના ભાગોનું જોડાણ હોય છે. ઉદાહરણ આપ્યું છે કે કુટુંબમાં માતા પિતા, પતિ પત્ની, ભાઈ બહેન વગેરે સામાજિક દરજાઓથી જોડાય અને કુટુંબની વ્યવસ્થા જાળવે છે. આમ સમાજની અંદર આ વ્યવસ્થા સાથે સંકળાયેલી દરેક વ્યક્તિ પરસ્પર એકબીજા ઉપર આધારિત હોય છે, માટે સામાજિક વ્યવસ્થા
નું પ્રથમ લક્ષણ છે વિવિધ ભાગો વચ્ચે રહેલું પરસ્પરાવલંબન. બીજું છે સામાજિક વ્યવસ્થામાં સ્થિરતા છે, કે માનવ સમાજ પોતાની જરૂરિયાત પરિપૂર્ણ કરવા માટે લાંબા સમયગાળા સુધી કોઈને કોઈ જૂથ સાથે જોડાઈ અને સ્થિરતા ધારણ કરે છે. એટલે કે એક જગ્યાએ કાર્ય કરવા માટે લાંબા સમય સુધી રહેવું પડે છે, એ વ્યવસ્થાને એને ઓળખવી પડે છે, એની સાથે એમને એડજસ્ટ થવાનું છે, અનુકૂલન સાધવું પડે છે. કારણ કે જ્યાં સુધી વ્યક્તિ પોતાના કાર્યની અંદર સ્થિરતા નહીં જાળવે, એકબીજા સાથે અનુકૂલન નહીં સાધે, ત્યાં સુધી વ્યવસ્થિત રીતે પોતાના કાર્યની જે જરૂરિયાત છે એને પૂરી કરી શકશે નહીં. તો સામાજિક વ્યવસ્થામાં સ્થિરતા ખૂબ જરૂરી છે. જો વ્યક્તિ એક કામને છોડી અને જરૂરિયાત પૂરી કરવા માટે બીજા કામ સાથે જોડાશે તો એનામાંથી થતો લાભ છે એ મેળવી શકશે નહીં. માટે લાંબા સમય સુધી સ્થિરતા જાળવવી જરૂરી છે. પરિવર્તન, જેમ જેમ ફેરફાર થાય એમ એમ એ ફેરફારને સ્વીકારવો પણ જરૂરી છે. કારણ કે સમાજના મુખ્ય બે લક્ષણ છે, એક છે પરિવર્તન અને બીજું છે સાતત્ય. સાતત્ય એટલે સમાજને કાયમને માટે ટકાવો તે, અને પરિવર્તન એટલે સમય પ્રમાણે આવતા ફેરફારને સ્વીકારવા. તો કોઈ પણ સમાજ વ્યવસ્થા છે એ પરિવર્તનશીલ છે, એની એજ રહેતી નથી. જેમ કે કુટુંબનું જ આપણે ઉદાહરણ જોઈએ કે પ્રાચીન સમયની અંદર કુટુંબની અંદર સંયુક્ત કુટુંબ પ્રથા હતી, અત્યારે વિભક્ત કુટુંબ પ્રથા જોવા મળે છે. તો સમાજ વ્યવસ્થામાં જે પરિવર્તન છે એને સ્વીકારવું જરૂરી છે. કારણ કે સમાજ છે એ પરિવર્તનશીલ છે, તો એ વ્યવસ્થામાં આવતા ફેરફારને પણ આપણે આપણી જરૂરિયાત પૂરી કરવા માટે અપનાવવી પડશે. આ સામાજિક વ્યવસ્થા અમુક હદ સુધી સ્થિર રહીને પછી પરિવર્તન પામતી હોય છે. તો તંત્રને પોતાની વ્યવસ્થા ટકાવવા માટે પરિવર્તન સાથે પણ શું કરવું પડે છે? અનુકૂલન સાધવું પડે છે, આવનાર પરિસ્થિતિને સ્વીકારવી પડે છે. આમ સામાજિક વ્યવસ્થાના ત્રણ લક્ષણો છે, પરસ્પરાવલંબન, સ્થિરતા અને પરિવર્તન. ત્યારબાદ આપણે જોઈએ સામાજિક વ્યવસ્થાના પાસાઓ. અહીંયા પાંચ સમાજ વ્યવસ્થાના પાસાઓ છે. સમાજ જેના ઉપર ટકેલો છે, સમાજના આધાર સ્તંભો પાંચ છે. કે એક, કોઈને કોઈ જૂથ છે. સમાજની અંદર અનેક જૂથો છે વ્યવસ્થા જાળવવા માટે. એ જ રીતે દરેક જૂથની સાથે એમની ભૂમિકા સંકળાયેલી છે. ભૂમિકા એટલે જે જૂથમાં વ્યક્તિ સભ્ય બને છે એ સભ્યને અનુરૂપ એમને કરવામાં આવતું કાર્ય એને ભૂમિકા કહેવામાં આવે છે. દરેક જૂથને પોતાના વ્યવસ્થાને એક સાંસ્કૃતિક મૂલ્યો હોય છે, એ મૂલ્યોને ધ્યાનમાં રાખી અને કાર્ય કરવાનું છે. સાથે સાથે દરેક જૂથ વ્યવસ્થાને એક ધોરણો હોય છે, સમાજમાં નીતિ નિયમો હોય છે એને ધોરણો કહીએ છીએ. અને દરેક વ્યવસ્થાને એક ચોક્કસ હેતુ હોય છે, લક્ષ્ય હોય છે, ધ્યેય હોય છે, કે એને અનુરૂપ એની અંદર કાર્ય થતું હોય છે, ભૂમિકા ભજવતી હોય છે, મૂલ્યોનું પાલન થતું હોય છે, સમાજના ધોરણો અપનાવતા હોય છે, અને એના આધારે વ્યવસ્થા દ્વારા દરેક સમાજ પોતાનું ધ્યેય છે એ પ્રાપ્ત કરતો હોય છે. કોઈ પણ સમાજ છે એ અનેક જૂથોનો બનેલો હોય છે. એ જૂથને પણ અનેક પેટા જૂથ હોય છે. કોઈ પણ જૂથ જે પેટા જૂથમાં વહેંચાયેલો છે, પેટા ભાગની અંદર એમને પેટા જૂથ કે ઉપજૂથ કહેવામાં આવે છે. એક ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. ભારત એક જૂથ છે, પરંતુ ભારત જુદા જુદા રાજ્યોમાં વહેંચાયેલો છે. આ બધા રાજ્યો એના શું બને છે? ઉપજૂથ બને છે. તો અહીંયા ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ આ બધા એના રાજ્યો છે, એ ઉપજૂથો છે. ઉપજૂથમાં પણ ગુજરાત ખાલી માત્ર રાજ્ય જોઈએ તો ગુજરાત એ જૂથ છે. ગુજરાત છે જુદા જુદા જિલ્લામાં વહેંચાયેલો છે, તો જિલ્લા એ ઉપજૂથ બનશે. શાળા એ જૂથ છે. શાળાના વિદ્યાર્થીઓ, શાળાના શિક્ષકો, શાળાના કર્મચારીઓ, શાળાના સેવકગણ, પટાવાળાઓ આ બધા એના ઉપજૂથ બને છે. તો કોઈ પણ જૂથ છે એ ઉપજૂથમાં વહેંચાયેલું છે સમાજ વ્યવસ્થા જાળવવા માટે. ત્યારબાદ જોઈએ સમાજ વ્યવસ્થા માટે દરેક વ્યક્તિને ચોક્કસ દરજ્જો મળે છે. દરજ્જાને અનુરૂપ નિયમોનું પાલન કરી અને જે વ્યક્તિ કાર્ય કરે છે એને ભૂમિકા કહેવામાં આવે છે. એક માર્ક્સમાં પૂછાય છે કે ભૂમિકા એટલે શું? સમાજમાં વ્યક્તિને મળતા દરજ્જાને અનુરૂપ કરવામાં આવતું કાર્ય જેને ભૂમિકા કહીએ છીએ.
જેમ કે શાળામાં આચાર્ય શાળાનું સંચાલન કરે છે, શિક્ષક ભણાવે છે. દરેકની ભૂમિકા શાળામાં જુદી છે. આચાર્ય શાળાનું સંચાલન કરે, શિક્ષક ભણાવે, વિદ્યાર્થી ભણે, વહીવટી કર્મચારી કાર્યાલયનું કામ કરે અને સેવકગણ પટાવાળા છે શાળાની અંદર સેવાનું કાર્ય કરે. જે વ્યક્તિનું જે કાર્ય હોય એને અનુરૂપ, જે સ્થાન હોય એને અનુરૂપ કાર્ય કરે એને ભૂમિકા કહેવામાં આવે છે. ત્યારબાદ જોઈએ સામાજિક ધોરણો. સમાજની વ્યવસ્થા જાળવવા માટે સમાજની જુદી જુદી પરિસ્થિતિઓમાં સમાજની અપેક્ષા પર પ્રમાણે સમાજમાં ધોરણો હોય છે. સમૂહ વર્તનની અપેક્ષા પ્રમાણે કેવું કામ વર્તન કરવું અને કેવું વર્તન ન કરવું એને સામાજિક ધોરણો કહીએ છીએ. યોગ્યતા અને અયોગ્યતા બે શબ્દ ઉપર ભાર મૂકવાનો છે. સામાજિક ધોરણો એટલે વર્તનની યોગ્યતા અને અયોગ્યતા નક્કી કરતા નિયમો. શાળાના, જેમ કે શાળાના સંચાલનના નિયમો, આચાર્યથી લઈ અને વિદ્યાર્થી સુધીના તમામ તબક્કાના વર્તનને નિયંત્રિત કરે છે. શાળા સંચાલનના નિયમો છે એ કોને નક્કી કરે છે? તો કે શાળાના આચાર્યથી માંડી શાળાના વિદ્યાર્થીએ કઈ રીતે વર્તન કરવું એને નક્કી કરતા નિયમો ઘડે છે. આવા સામાજિક ધોરણો સમૂહ જીવનને શું પૂરું પાડે છે? તો કે વાતાવરણ પૂરું પાડે છે, વિકલ્પ છે. સામાજિક ધોરણો સમૂહ જીવન જીવવા માટે આપણને શું આપે છે? વાતાવરણ પૂરું પાડે છે. ત્યારબાદ છે સાંસ્કૃતિક મૂલ્યો. દરેક સંસ્કૃતિને અનુરૂપ દરેક સમાજની અંદર મૂલ્યો હોય છે, આ વિકલ્પ છે. સાંસ્કૃતિક મૂલ્યો એ સમૂહનું પીઠબળ હોય છે. વ્યક્તિ સમાજમાં, સમૂહમાં રહે છે તો સમૂહમાં કોને કોની સાથે કેમ વર્તન કરવું એના મૂલ્યો હોય છે. શાળાના આચાર્યએ પ્રામાણિકતા અને પારદર્શકતાથી શાળાનું સંચાલન કરવું આ એનું મૂલ્ય છે. પ્રામાણિકતા, નીતિમત્તા, સદાચાર, સત્યનિષ્ઠા આ આપણા જીવનના મૂલ્યો છે. તો શાળાના આચાર્યએ પ્રામાણિકતા અને પારદર્શકતાથી શાળાનું સંચાલન કરવું જોઈએ. શિક્ષકોએ શું કરવું જોઈએ? તો કે નિષ્ઠાપૂર્વક કાર્ય કરવું જોઈએ. વિદ્યાર્થીનું શું મૂલ્ય છે? તો કે વિદ્યાર્થીએ નમ્રતાથી ભણવું જોઈએ. આમ સમાજની વ્યવસ્થા જાળવવા માટે આવા મૂલ્યો પણ છે. ત્યારબાદ છે ધ્યેયો. સમાજ વ્યવસ્થાને પોતાના ધ્યેયો હોય છે. આ ધ્યેયો પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે કોઈને કોઈ સ્વરૂપે કોઈને કોઈ જૂથ સાથે જોડાવું પડે છે. ધ્યેયને પૂરું કરવા માટે સમાજ વ્યવસ્થામાં દરેક વ્યક્તિએ પોતાની જરૂરિયાત છે શું પોતાનું ધ્યેય પૂરું કરવું, સંતોષવું, એના માટે કોઈને કોઈ જૂથ સાથે સંકળાયેલો છે. કયા એવા જૂથ? કુટુંબ, લગ્ન, અર્થ, રાજ્ય, શિક્ષણ, ધર્મ વગેરે દ્વારા પોતાના ધ્યેયની પૂર્તિ કરી, એને પૂરું કરી અને સમાજ વ્યવસ્થાને ગતિશીલ બનાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે બે પ્રશ્ન જોયા, સામાજિક વ્યવસ્થાના લક્ષણો અને સામાજિક વ્યવસ્થાના પાસાઓ. એના મુખ્ય પાંચ મુદ્દાઓ છે: ઉપજૂથો, ભૂમિકાઓ, સાંસ્કૃતિક મૂલ્યો, ધ્યેયો અને સામાજિક ધોરણો. આગલા લેક્ચરની અંદર આપણે સામાજિક રચના તંત્ર વિશે સમજ મેળવીશું. અસ્તુ.